satyade.com आजादी समाचार। आम आदमी पार्टी द्वारा सौराष्ट्र यूनिवर्सिटी ना कुलपति ने आवेदन पत्र આપવામાં આવ્યું। NCTE જાહેર કરેલી દેશની માન્ય બીએડ કોલેજના સ્થળમાં દર્શાવેલી જગ્યા પર હાલમાં ના હોય અલગ અલગ સ્થળે કોલેજના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજકોટના મુંજકા સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિયુક્ત સિન્ડિકેટ સભ્યશ્રીની હરિવંદન કોલેજના બીએડના હળમતિયાદ ગામે હોવાનું દર્શાવ્યું છે, પરંતુ હાલમાં ત્યાં કોલેજ છે જ નહીં। સિન્ડિકેટના સભ્યો દ્વારા બીએડ કોલેજ મવડી મેઇન રોડ ઇન્દ્રપ્રસ્થ હોલમાં બતાવેલી છે, જ્યાં પણ કોલેજ હાલમાં નથી। બીએડ કોલેજ HN શુક્લા હરિભાઈ નરભેરામ કૃષ્ણ વર્મા બીએડ કોલેજના દર્શાવેલા સ્થળ બદલવામાં આવ્યા છે। વહીવટદારો અને ટ્રસ્ટીઓની નિયમ વિરુદ્ધ બિન અધિકૃત કામગીરી હોવાથી કમિટીની નિમણૂક કરી તટસ્થ તપાસ કરવા મહામહિમ રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીને મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી શિક્ષણ રાજકોટ પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા આજ રોજ આમ આદમી પાર્ટીના તમામ સાથી ક્રાંતિકારી સાથીઓ સાથે અમો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી સાહેબને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત જે NCTE માન્યતા આપે છે બીએડ કોલેજને, એ બીએડ કોલેજના સરનામાં જે જગ્યાએ વિદ્યાર્થીઓ ખરેખર ભણવા જોઈએ તેના કરતા બીજી જ જગ્યાએ કોલેજો ચાલે છે, ધમધમે છે। તો જે જગ્યાએ NCTE જાહેર કરેલ સરનામાં છે ત્યાં કોઈ કોલેજ કે બિલ્ડિંગ છે જ નહીં। આ મિલીભગત કેની છે? આ એક પ્રશ્ન થાય છે। ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓની અંદર આ એક પ્રકારનો રોષ છે। ઘણીવાર વિદ્યાર્થી પોતે ઓનલાઈન સર્ચ કરી અને જોતા હોય કે આપણે નજીકના સ્થળે એડમિશન લઈએ, પણ ત્યાં એડમિશન મળી ગયા પછી ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ કોલેજ જ નથી, તો વિદ્યાર્થીઓ આના ભોગ બને છે। ત્યારે મહામહિમ રાજ્યપાલશ્રીને અમો કુલપતિ મારફત આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે આ જે ઘટના જે છે એ ખૂબ ગંભીર છે, તો આની એક તપાસ કરવામાં આવે, કમિટી બનાવીને તપાસ કરી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે કુલપતિ અને રાજ્યપાલશ્રી આમાં ઇન્ટરફિયર કરી અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે। આરવી જેઠવા, સત્યડે ન્યૂઝ, રાજકોટ। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।